गुड मॉर्निंग, जय श्री कृष्ण। બધાય પતંગ ખૂબ જ ઉડાડી હશે ને હમણાં, પતંગ મકર સંક્રાંતિ ગઈ એટલે બરાબર ને। તો ચલો આજે આપણે બધાય ડ્રોઈંગ માં, આજે આપણો સબ્જેક્ટ છે ડ્રોઈંગ, એમાં પેજ નંબર 28 ઉપર છે ટેલિવિઝન નું ચિત્ર અને પેજ નંબર 29 ઉપર પતંગ નું ચિત્ર છે। બધાને પતંગ દોરતા આવડતી હશે બરાબર ને। હમણાં તમે અમને પતંગ દોરી દોરીને દિસ ડ્રોઈંગ કરીને કલરિંગ કરીને મોકલી દીને। તો ચલો આજે આપણે પેજ નંબર 28 ઉપર ટેલિવિઝન નું ચિત્ર છે એ કેવી રીતે દોરવાનું છે। જો બધાને સ્ટેન્ડિંગ લાઈન ને સ્લીપિંગ લાઈન આવડતી હશે રાઈટ। તો પેલા સ્ટેન્ડિંગ લાઈન કરવાની આટલી બરાબર, મે દોરીને રાખ્યું છે એની ઉપર જ તમારી લાઈન કરું છું। પછી સ્લીપિંગ લાઈન, પછી સ્ટેન્ડિંગ લાઈન બરાબર, પછી આ સ્લીપિંગ લાઈન એટલે એકદમ ચોરસ થઈ ગયું। એની અંદર પાછું એક નાનું ચોરસ કરવાનું બરાબર ને। બધા ટીવી જોવો છો ને ઘરે, અત્યારે તો એલઈડી આવી ગયા એટલે આવા ટીવી તો કોઈને દોરતા આવડતા ન હોય બરાબર ને। પછી નીચે આવી ત્યાં બટન હોય ને, આમ સ્વિચો દબાવવાની, ગોળ રાઉન્ડ બે ત્રણ કરવાના બરાબર। પછી નીચે અને નીચે આના ટીવી મિસ રાખવાના, ટેલિવિઝન રાખવાના, ડટ્ટા મિસ જે હોય ને એ રીતે રાખવાનું બરાબર। તો આ થઈ ગયું આપણું ટેલિવિઝન। હવે પેજ નંબર 29 ઉપર પતંગનું ચિત્ર છે, બધાને દોરતા આવડતું હશે, બધાએ બહુ સરસ કલરિંગ કરીને મોકલ્યું છે હો। જો પેલા ક્રોસ લાઈન, પાછી ક્રોસ લાઈન, પાછી અહીંથી આમ ક્રોસ લાઈન લાંબી જવા દો, પાછી આવી રીતે બરાબર તમારી પતંગ સાવ ઈઝી છે બરાબર ને। તો ચલો આ બે ચિત્રમાં આપણે કલરિંગ કરીએ। ચલો તમારી ડ્રોઈંગ બુક કાઢો, એમાં પેજ નંબર 28 ઉપર ટેલિવિઝનનું ચિત્ર છે જોયું બધાએ, કે પેલા સ્લીપિંગ લાઈન અને પેલા સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન કરીને આખું આપણે ચિત્ર દોરવાનું છે। તો જો એમાં ક્યાં ક્યાં કલર છે, બ્લુ કલર છે અને પીળો કલર છે, તો ચલો આપણે કલર દોરવાનું ચાલુ, કલર પૂરવાનું ચાલુ કરીએ। જો ડાર્ક બ્લુ કલરનો હોય તો આછો બ્લુ પણ તમે લઈ શકો। જો હું કલરિંગ કરું છું, આવી રીતે તમારે ધીમે ધીમે બધા કલર કરવાના રહેશે બરાબર। શાંતિથી કલર કરજો એટલે આ ચિત્ર તમારું પૂરું થઈ જાય બરાબર। હવે સામેના પેજ ઉપર જુઓ, અહીંયા કાઇટનું ચિત્ર છે બરાબર। કાઇટ કેવી રીતે બનાવવી પતંગ એ અહીંયા બતાવ્યું છે। તેમાં બે કલર છે, લાલ કલર અને ગ્રીન લીલો, અથવા તો મોરપીચ જેવો કલર છે, પણ તમારી પાસે લીલો કલર હશે તો પણ ચાલશે, જો આવો કલર હશે તો પણ ચાલશે। ચલો હું કલરિંગ કરું છું બરાબર, શાંતિથી કલર કરવાના છે, બહાર કાઢવાના નથી। આવી રીતે તમારે આખી પતંગમાં કલર કરી નાખવાના છે બરાબર ને। પતંગનું ચિત્ર તો બધાને દોરતા આવડતું હશે અને કલરિંગ કરતા પણ આવડતું હશે બરાબર ને, પતંગ ઉતાડવાની મજા આવી ને। જો આવી રીતે તમારે આ પેજ ઉપર ટીવીનું ચિત્ર અને આ પેજ ઉપર પતંગનું ચિત્ર છે તેમાં બેમાં કલર કરવાના છે। પતંગનું ચિત્ર તો તમને અત્યારે તમે દોરીને મોકલા છે, કલરિંગ કરીને મોકલા છે એટલે સરસ રીતે તમે કલર કરી શકશો। ઓકે કિડ્સ, બાય એન્ડ ટેક કેર।